તો બાળ મિત્રો આજે આપણે ફરી નવી વાર્તા જોવાની છે, પણ એ પહેલા તમારે મને કહેવાનું છે કે તમે સવારે નાસ્તામાં શું શું ખાઓ છો બાળકો? તમારી મમ્મી બનાવે છે ને સવારે નાસ્તામાં, અને બહાર જ્યારે ફરવા જાય, અને આપણા સુરતનું સૌથી પ્રખ્યાત છે એ વસ્તુ તમારે મને કહેવાનું છે, તો આપણે નાસ્તામાં શું શું ખાઈએ સવારના બોલો જોઈએ? શું શું ખાઈએ? મેથીના ઠેપલા ખાઈએ ને, પછી ખમણ, રસાવાળા પણ અને સાદા ખમણ, પછી સેવ ખમણી, સુરતી લોચો, પછી સૌથી ફેમસ શું છે આપણા સુરતનું? ઢોકળા, બરાબર ને? પછી ડુમસ જઈએ તો શું ખાઈએ આપણે? ત્યાંના ભજીયા. તો ફરવા જાય ત્યારે આ બધું ખાઈએ છે ને, અને આપણા સૌથી ફેવરેટ એવા નાસ્તા પણ ખાઈએ જ છે આપણે. તો આજે આપણે એવી જ એક મસ્ત મજાની વાર્તા જોવાની છે, કઈ? ગુજરાતી ઢોકળા, બરાબર મિત્રો? તો ચલો હવે જોઈએ વાર્તા આપણે કે શું છે એમાં ગુજરાતી ઢોકળા. એક ગામમાં રવજી નામે એક ખેડૂત રહેતો હતો. એક ગામ હોય છે એમાં કોણ રહેતું હોય છે? એક ખેડૂત, એનું નામ શું હોય છે? રવજી. એ ખાવાનો ઘણો શોખીન હતો. એને શું શોખ હતો? ખાવાનો ખૂબ જ શોખ હતો. એની યાદદાશ્ત ઘણી ટૂંકી હતી, એટલે એ બધું જલ્દી ભૂલી જતો. પણ એની યાદદાશ્ત કેવી હતી? ઘણી જ ટૂંકી હતી, એટલે એ બધું જલ્દી ભૂલી જતો. એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એક દિવસ શું થાય છે હવે? રવજીભાઈ જે હોય છે એ બીજા ગામમાં એના મિત્રના ઘરે જાય છે. એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યા હતા. એના મિત્રની પત્નીએ શું બનાવ્યું હતું? ઢોકળા. એને ઢોકળા બહુ ભાવ્યા, અને એને ઢોકળા શું થાય છે? ખૂબ જ ભાવે છે. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળા બનાવવાનું કહેવા નક્કી કર્યું. એટલે હવે એણે તો શું નક્કી કરી લીધું કે આજે ઘરે જઈને હું મારી વહુ પાસે શું બનાવડાવીશ? જમવામાં ઢોકળા. તો એ બનાવવાનું એણે નક્કી કર્યું. રવજી બધી વસ્તુ ભૂલી જતો, એટલે સતત ઢોકળા ઢોકળા એમ ગણગણવા લાગ્યો. રવજી શું થતો હતો? બધું ભૂલી જતો હતો, એટલે એ સતત શું ગણગણવા લાગ્યો? ઢોકળા ઢોકળા એમ ગણગણવા લાગ્યો. જેથી જ્યારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. એ શા માટે ગણગણવા લાગ્યો? એને યાદ રહે કે એને પત્નીને એને ઘરે જઈને શું કહેવાનું છે, એટલા માટે ઢોકળા ઢોકળા એમ ગણગણવા લાગ્યો. ચાલતા ચાલતા રસ્તામાં મોટો ખાડો આવ્યો. હવે એ તો જાય છે ભાઈ ચાલતા ચાલતા, એટલે રસ્તામાં શું આવે છે? એક મોટો ખાડો આવે છે. રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો, પણ ખાડો બહુ મોટો હતો. હવે રવજી શું વિચારે છે કે ખાડો હું ડાયરેક્ટ કૂદીને જવાનો પ્રયત્ન કરે છે, પણ ખાડો કેવો હોય છે? બહુ જ મોટો હોય છે. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા ઠેકુ ઠેકુ એમ બોલવા માંડ્યું. હવે રવજી શું કરે છે? પોતાનો ઉત્સાહ વધી જાય છે, કારણ કે ખાડો ખોદવાનો પ્રયત્ન કરે છે. ખાડો કૂદવાનો એટલે શું બોલવા માંડે છે હવે? ઠેકુ ઠેકુ. ઠેકુ ઠેકુ એટલે શું? કે હું આ ખાડો ઠેકી કૂદી શકીશ. પણ રવજી ખાડો કૂદી તો શક્યો, પણ પહેલાં શું બોલતો હતો તે ભૂલી ગયો. એણે જે નક્કી કર્યું હતું ને કે હવે હું આ ખાડોને કૂદી શકીશ, તો એ કૂદી તો જાય છે, પણ શું થાય છે? એ જે પહેલાં જે કંઈ બોલતો હતો એ ભૂલી જાય છે. છેલ્લે એને ઠેકુ શબ્દ યાદ હતો. હવે છેલ્લે એને કયો શબ્દ યાદ રહી જાય છે? ખાલી ઠેકુ શબ્દ. એટલે એણે ઘરે જઈને એની વહુને ઠેકુ બનાવવા કહ્યું. એટલે હવે એણે તો નક્કી કર્યું હતું ને કે હું ઘરે આજે મારી પત્નીને જે બનાવવાનું છે એ કહેવાનું છે, પણ એને તો પેલો કયો શબ્દ યાદ રહી ગયો? ઠેકુ. એટલે એણે શું કહ્યું? એની વહુને ઠેકુ બનાવવાનું કહ્યું. ઠેકુ નામની કોઈ ખાવાની ચીજ જ નથી. એની પત્ની શું કહે છે રવજીને હવે?
કે ઠેકુ નામની તો કોઈ ખાવાની ચીજ જ નથી, પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રની પત્નીએ તો ઠેકુ બનાવ્યું હતું. પણ રવજી તો શું કરે છે, હવે બસ દલીલ જ કરે છે કે મારા મિત્રની પત્નીએ બનાવ્યું એટલે તારે પણ ઠેકુ બનાવવાનું જ. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી પણ આ તો કાંઈ સમજતો જ ન હતો. હવે એની પત્ની શું કરે છે, રવજીને બહુ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ એ તો કાંઈ સમજવા જ તૈયાર નથી. હવે રવજી શું થઈ જાય છે, ઉપરથી રવજી તો ઘણો ગુસ્સે થઈ ગયો, હવે એને ગુસ્સો આવી જાય છે. એની વહુ બૂમો પાડીને રડવા લાગી. રવજી પેલી એની પત્ની પર ગુસ્સે થાય છે એટલે એની પત્ની શું કરે છે, હવે જોર જોરથી બૂમો પાડીને રડવા લાગી. પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા, જોરથી અવાજ સંભળાવવા માંડ્યો રડવાનો એટલે આજુબાજુના જે લોકોના પાડોશીઓ હોય છે એ શું થાય છે, લોકોના ઘરે દોડી આવે છે. રવજીની વહુ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પીળી થઈ ગઈ હતી. અને જે રવજીની વહુ હતી એ પહેલાં રવજીના ગુસ્સાથી એટલી બધી ગભરાઈ ગઈ હતી કે કેવી થઈ ગઈ હતી, એ ઢોકળા જેવી પીળી થઈ ગઈ હતી. પાડોશીઓએ એને કહ્યું કે એને ઢોકળા જેવી પીળી કરી દીધી છે. એટલે પાડોશીઓએ પહેલાં રવજીભાઈને કહ્યું એને કે તમે તો તમારી વહુને ઢોકળા જેવી પીળી કરી દીધી છે. એટલે ઢોકળા શબ્દ સાંભળીને રવજીને યાદ આવી ગયું કે એની વહુને ઢોકળા બનાવવા કહેવાનો હતો. એટલે હવે એને શું યાદ આવી જાય છે, એનો ઢોકળા શબ્દ યાદ આવી ગયો કે એણે શું કહેવાનું હતું, ઢોકળા બનાવવા કહેવાનો હતો. આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું. એટલે હવે રવજીને તો યાદ આવી ગયું કે એણે શું ખાવાનું હતું. પછી એણે એની વહુને કહી દીધું ઢોકળા બનાવવાનું. પછી એને એની વહુએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યા. તો બાળ મિત્રો, વાર્તા સાંભળવાની મજા જ આવી હશે તમને, બરાબર ને? તો તમને ભાવે છે ગુજરાતી ઢોકળા? મને તો ખમણ બહુ ભાવે છે. તમને શું ભાવે છે, ગુજરાતી ઢોકળા ભાવે છે? તો તમારે પણ તમારી મમ્મીને કહેવાનું કે મને ઢોકળા બનાવ્યા, પણ પેલા રવજીભાઈ જેવું ના કરતા, ઢોકળાના બદલે શું કીધું હતું એમણે, ઠેકુ બનાવવાનું કીધું હતું. તમે તમારી મમ્મીને ઠેકુ બનાવવાનું ના કહેતા ન તો મમ્મી શું કરશે, તમને માર આપશે. તો શું કરવાનું, તમારે શું કહેવાનું છે, ઢોકળા બનાવવાનું કહેવાનું છે, બરાબર ને? તો તમે પણ બધા ઢોકળા સરસ મજાના ખાજો અને ફરી મળીશું ત્યાં સુધી. બાય બાય.